ऑल इंडिया कांग्रेस ना महामंत्री राज्यसभा ना सांसद युवा नेता अने आपने मार्गदर्शन आपता आदरणीय राजीव सातव जी, प्रदेश कांग्रेस ना युवान प्रमुख माननीय अमित भाई, पूर्व प्रमुख आदरणीय अर्जुन भाई, आदरणीय सिद्धार्थ भाई, कार्यकारी प्रमुख युवा नेता माननीय हार्दिक भाई, माननीय लालजी भाई, रोहन भाई, राज्यसभाना सांसद माननीय अमी बहन, सागर भाई, सौ धारासभ्यो, सौ आगेवानो, अने आप सौ कांग्रेस ना सन्निष्ठ कार्यकर्ता भाइयों बहनों अने पत्रकार मित्रों, आप सौना आशीर्वाद पछी जे नवु जीवन मळ्यु छे एम आजे पहली वार आप सौनी वच्चे उपस्थित थयो छुं। अने कदाच राजीवजी राहुल राजीव सातवजी एटला माटे ज आ जीवन उपयोगमां आवे काममां आवे जे परिस्थितिनું નિર્માણ આ દેશમાં ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી કરતા એના બે સરમુખત્યાર વલણ ધરાવતા આગેવાનો એના દ્વારા દેશમાં જે થઈ રહ્યું છે ત્યારે બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિએ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ધરણા પ્રતિક ઉપવાસનો આ કાર્યક્રમ યોજ્યો છે। વાત તો એટલી લાંબી છે, પ્રશ્નોની હારમાળાઓ વધતી જ ગઈ અને જેમ અર્જુનભાઈએ કહ્યું કે ગુજરાતથી શરૂ કરીને ત્યાં ગુજરાતને લેબોરેટરી બનાવીને કેમ કરીને આ દેશમાં સરમુખત્યારશાહી સ્થાપવી એ કામ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યું છે। સવાલ એ છે કે આપણે લોકશાહી મળી ગયા પછી જે લોકોએ બલિદાન અને ત્યાગ આપીને આ દેશને આઝાદી અપાવી લોકશાહી અપાવી એમાંથી આપણને એમ લાગ્યું કે આ લોકશાહી ફક્ત ચૂંટણી લડવા માટે અથવા સત્તા મેળવવા માટે પ્રતિનિધિત્વ મેળવવા માટે એની ચૂંટણી થઈ ગઈ છે, જે હેતુથી ખૂબ લાંબા સમય સુધી દેશના આઝાદીના લડવૈયાઓએ લડાઈ લડી હતી એટલી લોકશાહી મેળવવા માટેની નહીં પરંતુ નાનામાં નાનો ગરીબ ગામડામાં કે શહેરમાં રહેનારો જે માણસ હતો એનું જીવન ધોરણ કેમ સુધરે અને એ માટેનો પ્રયત્ન લોકશાહી દ્વારા થાય એ એનો મુખ્ય આશય હતો। લોકશાહીને કોંગ્રેસે બલિદાન અને ત્યાગનું સાધન ગણ્યું, સોનિયાજી હોય રાહુલજી હોય સત્તા ક્યારે મેળવી શક્યા હોત પણ એમણે ત્યાગ આપીને વડાપ્રધાન પદ પણ જતા કર્યા અને સત્તાને લોકોના જીવનના સુધારા માટેનું સાધન એ એમનો મૌલિક વિચાર રહ્યો
કુટુંબના બલિદાન ઇન્દિરાજી રાજીવજી એ પછી પણ લોકોના જીવનને સુધારવા માટેની અવિરત લડાઈ એઓ આજે પણ લડી રહ્યા છે. આજના પ્રસંગે જે ખેડૂતોએ આ આંદોલન શરૂ કર્યું છે, લડાઈ લડી રહ્યા છે, ત્યારે એ લડાઈ લડવાની કોઈની પાસેથી પ્રેરણા મળી હોય તો એમાં રાહુલ ગાંધીએ એને પ્રેરણા આપી છે, એ સૌથી અગત્યની બાબત છે. આપણે ચૂંટણીઓ છેલ્લા કેટલાય વખતથી જીતી શકતા નથી, સદનસીબે જિલ્લા તાલુકા પંચાયતો આપણે ગયા વખતે જીત્યા હતા, પણ આપણે હવે આપણી માનસિકતાને બદલવી પડશે, એક ક્રાંતિની જેમ લડવું પડશે, એક લડવા માટે નહીં, એટલા માટે કે નહીં તો વિશ્વમાં જે પ્રકારે સરમુખત્યારશાહી તાનાશાહી, ચાહે રશિયાની વાત હોય કે બીજા દેશની વાત હોય, એ પ્રકારેની વાત આ દેશમાં થઈ રહી છે. આપણે નહીં જાગીએ તો આપણે અપેક્ષા રાખીએ કે બીજા રાજ્યના લોકો, બીજા રાજ્યના કોંગ્રેસીઓ કેવી રીતે જાગશે. જેમ કહેવત કહી છે કે ચેરિટી બિગિન્સ એટ હોમ, તો શરૂઆત તો આપણાથી જ થવી જોઈએ અને ગુજરાતથી થવી જોઈએ, ગાંધી સરદારના ગુજરાતથી થવી જોઈએ. અને અને મેં પહેલાં પણ ગાંધી જયંતિ વખતે કહ્યું હતું કે આપણે જો લોક આંદોલનમાં જોડાઈ જઈશું તો ચૂંટણીઓ તો પ્રજા આપો આપ આપણને જીતાડી દેશે. સવાલ આપણે એ માટેની તૈયારી કરવાનું છે, ટિકિટ કોને મળશે, કોણ હોદ્દેદાર થશે, કોણ શું કરશે, એ વિચારોમાં જ આપણે અથડાયા કરીશું તો આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્ય તરફ જવામાં આપણને મુશ્કેલી પડશે. જ્યારે સદનસીબે આપણને ગાંધી નહેરુ પરિવાર, સોનિયાજી, રાહુલજી, પ્રિયંકાજી જેઓ બલિદાન આપવા માટે આ દેશમાં સતત કાર્યશીલ છે, એમનું નેતૃત્વ મળ્યું છે, ત્યારે એ નેતૃત્વને સબળ કરવા માટે આપણે એક એક જણે એ લડાઈમાં જોડાઈ જવું પડશે. આજનો આ કાર્યક્રમ, આ મીડિયા દ્વારા આપણે ગુજરાતના લોકોને એ કહેવા માગીએ છીએ કે ચાહે ખેડૂત હોય, ચાહે કામદાર હોય, ચાહે નોકરિયાત વર્ગ હોય, ચાહે નાના મોટા વેપારીઓ હોય કે ગુજરાતના જે કોઈ લોકો છે, એની પડખે કોંગ્રેસ અડીખમ ઊભી રહેવા માંગે છે. જે રીતે નોટબંધી, જીએસટી લઈ આવ્યા પછી આ સરમુખત્યા લોકોને એમ લાગ્યું કે લોકોને મૂર્ખ બનાવી શકાય એમ છે, એટલે એ સતત પ્રક્રિયા એમણે આગળ વધારતા વધારતા ચાલી રહ્યા છે. અને એટલા માટે જ આજે ખેડૂત વિરોધી કાયદાઓ લઈને આવ્યા છે. ત્યારે કોઈ બાકી નહીં રહે, આ દેશના કોઈ લોકોને આ નેતાઓ છોડવાના નથી. ત્યારે ચાલો આપણે સૌ સાથે મળીને એક અવાજે રાહુલજી, સોનિયાજીના નેતૃત્વમાં આ લડાઈ જબરજસ્ત લડીએ, એ જ વિનંતી સાથે. આભાર.